ક્લિયર અવાજ આવે છે હવે ઓકે આજના લેક્ચરની અંદર આપણે સમય અને કાર્ય આજે ચેપ્ટર છે એના વિશે શીખવાના રાઈટ સમય અને આ જે ચેપ્ટર આના આધારિત બે કે ત્રણ પ્રશ્નો તમે સીસીઇ ની એક્ઝામની અંદર એક્સપેક્ટ કરી શકો પ્લસ આના સિવાય નળ અને ટાંકી વાળા પ્રશ્નો જે પૂછાય છે એ પણ આ જ કોન્સેપ્ટના આધારિત પ્રશ્નો છે તો નળ અને ટાંકીવાળા જે પ્રશ્નો છે આ કોન્સેપ્ટ આધારિત હોય તો આ લેક્ચરની અંદર આપણે શું કરીશું સૌથી પહેલાં આ કોન્સેપ્ટ શીખીશું અને પ્લસ એના આધારિત પ્રેક્ટિસ પ્રશ્નો કરશું આજનો આ લેક્ચર પાર્ટ વન આજનો આ લેક્ચર પાર્ટ વન રહેશે આવતા લેકચરની અંદર હું પાર્ટ ટુમાં પચાસ થી વધારે આ કોન્સેપ્ટ આધારિત ક્વેશ્ચન સોલ્વ કરાવીશ આ કોન્સેપ્ટ આધારિત ક્વેશ્ચન સોલ્વ કરાવીશ તો અહીંયા આગળ સમય અને કાર્ય જે સીસીઈ એટલે કે જી ટ્રિપલ એસ બીની એક્ઝામ હોય જીપીએસસીની એક્ઝામ હોય એસએસસીની અલગ અલગ લેવલની એક્ઝામ હોય કે આઈબીબીએસની એક્ઝામ હોય કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય એમાં આ ટોપિક એવો છે કે જેમાંથી ભરપૂર પ્રશ્નો પૂછાય છે તો આપણે શું કરીશું આ ટોપિકના સૌથી પહેલાં કોન્સેપ્ટ શીખીશું અને કોન્સેપ્ટ આધારિત ક્વેશ્ચન સોલ્વ કરીશું રાઈટ આગળ વધીએ સૌથી પહેલાં મેં આ થોડુંક કમ્પલીટ કરાવેલું હતું પણ આપણે શું કરીએ અહીંયા આગળ આ જે કોન્સેપ્ટ છે એમને ફરીવાર શીખી લઈએ બરાબર છે કે આની અંદર શું શીખાતા એ બધું જ ફરીવાર શીખી લઈએ ચાલો ટેકનિકલ ઇશ્યુના કારણે થોડી પ્રોબ્લેમ થયેલી પણ હું આ ટોપિક તમને ફરીવાર કરાવી દઉં છું રાઈટ ઓકે અવાજ ક્લિયર આવે છે ને ઓકે આગળ વધીએ ચાલો સૌથી પહેલી વસ્તુ માની લો કે મારે કોઈ કાર્ય કરવું છે મારે કોઈ કાર્ય કરવું છે દાખલા તરીકે મારે કોઈ દિવાલ બનાવવી છે દાખલા તરીકે મારે શું કરવું છે કોઈ દિવાલ બનાવવી છે તો હું શું કરીશ આ દિવાલ બનાવવા માટે હું શું કરીશ આ દિવાલ બનાવવા માટે મારે ઈંટો ગોઠવવી પડશે હા ઈંટોને ગોઠવવી પડશે એટલે અહીંયા આગળ હું ઈંટોને જો ગોઠવવાનું શરૂ કરું તો આ રીતે લાઈન બાય લાઈન આપણે શું કરશું ઈટોને ગોઠવી શકશું લાઈન બાય લાઈન આપણે શું કરીશું આ ઈટોને આ ઈટોને ગોઠવી શકશું રાઈટ તો અહીંયા આગળ આ ઈટોને ગોઠવવા માટે આપણે કંઈક સમય આપવો પડશે આપણે કંઈક સમય આપવો પડશે આ બિલકુલ આપવો પડશે રાઈટ તો આપણે જે સમય આપીશું આપણે ઈટોને ગોઠવવા માટે જે સમય આપીશું એ સમયથી કાર્ય થશે એટલે કે મારે કંઈક કાર્ય કરવું છે તો મારે કંઈક સમય આપવો પડશે અને એ સમય કેટલો હશે તો કે મારી ક્ષમતા ઉપર આધાર રાખે છે જેમ કે હું છું તો મને અહીંયા આગળ માની લો કે હજાર ઈટો ગોઠવવી છે તો કાર્ય કેટલું થયું મારું હજાર કાર્ય થઈ ગયું કાર્ય કેટલું થઈ ગયું હજાર કાર્ય થઈ ગયું આ હજાર કાર્ય કરવા માટે હજાર કાર્ય કરવા માટે માની લો કે મને દસ કલાક લાગે છે કેટલી કલાક લાગે છે તો કે દસ કલાક લાગે છે તો એનો મતલબ એવો થયો કે હજાર કાર્યમાં મારે દસ કલાક લાગતી હોય તો એક કાર્યમાં હું સો ઈંટ ગોઠવી શકું એટલે જો એક કલાકમાં હું સો ઈંટ ગોઠવતો હોય તો દસ કલાકમાં હું હજાર ઈંટ ગોઠવી શકું ક્લિયર થાય છે આ કોન્સેપ્ટ એક કલાકમાં એક કલાકમાં હું સો ઈંટ ગોઠવતો હોય એટલે કે સો એકમ કાર્ય કરતો હોય તો દસ કલાકમાં તો દસ કલાકમાં દસ કલાકમાં હું એક હજાર ઈંટ ગોઠવી શકું એનો મતલબ શું થયો આ જે છે એ મારું કુલ કાર્ય છે આ શું છે કુલ કાર્ય છે દસ કલાક શું છે તો કે મારો કુલ સમય છે એ કોના ઉપર આધારિત રાખે તો કે આ જે છે ને એ મારી શું બતાવે છે ક્ષમતા બતાવે છે શું બતાવે છે ક્ષમતા બતાવે છે રાઈટ એક કલાકમાં સો ઈટ ગોઠવું છું એટલે કે એકમ સમયમાં જે હું કાર્ય કરું છું એ શું દર્શાવે છે તો કે એ ક્ષમતા દર્શાવે છે કાર્ય કરવાની ક્ષમતા કેટલી ક્ષમતા છે એના ઉપર આધાર રાખે કે તમે કુલ કેટલા સમયમાં એ કાર્ય પૂરું કરશો ક્લિયર થાય છે તો આ આપણું સીધું અને સાદું સૂત્ર છે શું સૂત્ર છે દસ કલાકમાં એનો મતલબ કે હું દસ કલાકમાં હજાર ઈંટો ગોઠવી શકીશ આ સીધો સાદો આનો મતલબ થયો ક્લિયર થાય છે વોઇસ આવે છે એકવાર ચેક કરી લઉં છું ઓકે ડન ચલો આ શું થયું તો કે આ ક્ષમતા થઈ જો મારે કાર્ય મેળવવું હોય તો હું શું કરીશ તો કે સમય એને ગુણ્યા હું શું કરીશ ક્ષમતા કરીશ મારે જો સમય મેળવવો હોય તો હું શું કરીશ તો કે કુલ કાર્ય કુલ કાર્ય એના છેદમાં હું આ ક્ષમતાને જવા દઈશ તો મને મળશે સમય જો મારે ક્ષમતા જોતી છે તો હું શું કરીશ કાર્યના છેદમાં આ સમયને જવા દઈશ તો શું બની જશે ક્ષમતા બની જશે આ ત્રણે ત્રણ સૂત્રો ઉપયોગી છે આ ત્રણે ત્રણ સૂત્રોને ગોખવાની જરૂર નથી પ્રેક્ટિકલી તમે વિચારશો તો તમને તરત સમજાઈ જશે ધ્યાન આપો આની અંદર કેવા પ્રશ્નો પૂછાય છે એ આપણે વ્યવસ્થિત રીતે સમજીએ કેવા પ્રશ્નો પૂછાય છે એને આપણે સમજવાની કોશિશ કરીએ અહીંયા આગળ આપણને એવું કહેવામાં આવ્યું છે અહીંયા આગળ આપણને એવું કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ એ છે ને એ વ્યક્તિ એ કોઈ એ નામનો વ્યક્તિ એ નામનો વ્યક્તિ દસ કલાકમાં કોઈ કામ પૂરું કરે છે કેટલી કલાકમાં દસ કલાકમાં કોઈ બી નામનો વ્યક્તિ છે ને એ એ જ કામ પૂરું કરવામાં બાર કલાક લગાડે છે કેટલી કલાક લગાડે બાર કલાક લગાડે તો એ અને બી બંને ભેગા થઈ અને ઈ કામ કેટલી કલાકમાં પૂરું કરશે ધ્યાન આપો એ છે એને કેટલી કલાક લાગે તો કે દસ કલાક લાગે બીને કેટલી કલાક લાગે છે બાર કલાક લાગે છે બંને ભેગા થઈને કેટલી કલાકમાં કામ પૂરું કરશે તો આના સિવાય મને ડેટામાં બીજી કોઈ એક્સ્ટ્રા માહિતી આપેલી નથી તો મારે શું કરવાનું મારે સૌથી પહેલાં કુલ કાર્ય ગોતી લેવાનું કુલ કાર્ય કેટલું મળશે તો કે એ મારે મારી રીતે ધારી લેવાનું હવે સાહેબ કેટલું ધારવું એ કેમ ખબર પડે તો કે આ જે બે અંક આપ્યા હોય ને એ બે અંકનો લસા અ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ જેટલો થતો હોય ને એટલું એ કાર્ય ધારી લેવાનું સાહેબ દસ અને બારનો લસા કેટલો થાય દસ અને બારનો લસા થાય સાઠ દસ અને બાર નો લસા થાય સાઈઠ તો સૌથી પહેલા તો તમને લસા કાઢતા આવડવું જોઈએ લસા કઈ રીતે કાઢવું અહીંયા શીખવાડી દઉં ચલો દસ છે ને દસ એને હું લખી શકું બે ગુણ્યા પાંચ બાર છે ને એને બાર એને હું લખી શકું અહીંયા બાર છે બાર ને લખી શકું બે ગુણ્યા છ હવે લસા જોતો હોય ને લસા તો સરખું સરખું છે ને એકવાર વાર લખવાનું એટલે કે બે એકવાર આવે છે તો એકવાર લખ્યા પછી શું આવે છે પાંચ આવે છે ને પછી કેટલા આવે છે છ આવે છે તો આ થઈ ગયો લસા કેટલો આવ્યો તો કે બે પંચા દસ છક સાઠ તો સાઠ જે છે એ તમારો શું મેળવ્યો બાર અને દસ નો લસા મેળવ્યો હવે ધ્યાન આપજો આ શું મેળ્યું મને તો કે કુલ સમય મેળ્યો આટલા કલાકમાં એ કામ પૂરું કરે બી શું કરે તો કે એનો કુલ સમય છે બાર કલાકમાં પૂરું કરે અને આ સાઠ શું છે તો કે એ કુલ કાર્ય દર્શાવે શું દર્શાવે કુલ કાર્ય દર્શાવે તો મારે અહીંયા આગળ શું જોઈએ છે ભાઈ મારે અહીંયા આગળ આની ક્ષમતા જોઈએ છે તો ક્ષમતાનું સૂત્ર શું હતું તો કે કાર્ય જે હોય ને એને ભાગાકારમાં તમે સમય લઈ લો કાર્ય કેટલું છે સાઈઠ સમય કેટલો છે દસ તો સાઠ ભાગ્યા દસ કરો તો કેટલો જવાબ આવે છ મળે આ મને શું મળ્યું આ મને ક્ષમતા મળી અથવા તો એમ પણ કરી શકો દસ ગુણ્યા કેટલા કરું તો સાઈઠ મળે દસ ગુણ્યા છ કરું તો સાઈઠ મળે ક્લિયર થઈ ગયું બાર ગુણ્યા કેટલા કરું તો સાઈઠ મળે બાર પંચા સાઈઠ કરું તો મને સાહીઠ મળે એટલે આ શું મળ્યું મને ક્ષમતા મળી એ અને બી ની ક્ષમતા મળી હવે મારે શું જોઈએ છે તો કે એ અને બીનો કુલ સમય જોઈએ શું જોઈએ છે એ અને બી નો કુલ સમય જોઈએ જુઓ સમયનું સૂત્ર શું છે તો કે કાર્ય એના છેદમાં ક્ષમતા તો કાર્ય કુલ કેટલું કુલ કાર્ય સાહીઠ છે કુલ ક્ષમતા કેટલી તો કે આની છ છે આની પાંચ છે કુલ ક્ષમતા કેટલી અગિયાર છે તો આ મને કુલ બેયનો નો અને સમય મેળવ્યો આવો જવાબ આવે સાહેબ આવો જવાબ આવે આને તમે સાદુરૂપ કઈ રીતે આપી શકો આનું સાદુરૂપ આ રીતે અપાય અગિયારનો ઘડિયો સાહીઠ સુધી બોલો તો કે અગિયાર પંચા પંચાવન તો અગિયાર આવે છેદમાં અને વૈધા કેટલા સાઠ માંથી પંચાવન તો અહીંયા આવી ગયા પાંચ પાસે તો વૈધા પાંચ એના પાછા અગિયાર ભાગ કરવાના એટલે આટલી કલાક તમારો જવાબ આવે પાંચ કલાક અને પાંચના છેદમાં અગિયાર જે છે એ અપૂર્ણાંકમાં જવાબ આવશે પાંચ પૂર્ણાંક અને પાંચના છેદમાં અપૂર્ણાંકમાં જવાબ આવશે આ થયો તમારો બેઝિક કોન્સેપ્ટ ચલો આ ક્લિયર થાય છે સમજાતું હોય તો બોલો હા સમજાતું હોય તો બોલો હા આ રીતે તમે આ કોન્સેપ્ટ શીખી શકો ડન છે આગળ વધીએ અવાજ આવે છે એકવાર ચેક કરી લઈએ ચલો વેરી ગુડ પરફેક્ટ અવાજ આવે છે આગળ વધીએ આગળ વધીએ રાઈટ ક્વેશ્ચન નંબર તરફ જઈએ શું છે તો કે ક્વેશ્ચન નંબર એ છે આપણી પાસે સમજો આના સિવાય પણ એક સૂત્ર આપી દઉં ચલો તમને આના સિવાય પણ એક સૂત્ર આપી દઉં સર આ જ રીતે કરવું પડે લસા સિવાય બીજું કઈ રસ્તો ખરો આ રસ્તો છે જ્યારે બે અલગ અલગ વ્યક્તિઓની વાત કરેલી હોય અને બંને વ્યક્તિઓનો બંને વ્યક્તિઓનો ટાઈમ આપેલો હોય ને તમને એવું કીધું કે ભાઈ સાથે મળીને કેટલા ટાઈમમાં પૂરું કરે તો તમારે એના માટે સૂત્ર આપવું ચલો એ જે છે ને એ એક્સ કલાકમાં કામ પૂરું કરે બી જે છે ને એ વાય કલાકમાં કામ પૂરું કરે તમારે મેળવવું છે એ અને બી દ્વારા લાગતો સમય તો કેટલો આવે તો કે એક્સ ગુણ્યા વાય છેદમાં એક્સ વધતા વાય અંશમાં શું આવશે ગુણાકાર અંશમાં શું આવશે ગુણાકાર છેદમાં શું આવશે સરવાળો બંનેના સમયનો સાહેબ એ આમાં લાગુ પડે ખરું આ બિલકુલ લાગુ પડે કેમ ન પડે ચેક્કર લઈએ ચલો એ અને બી નો સમય જોતો છે એ કેટલી કલાક લઈ છે દસ કલાક બી કેટલી કલાક લઈ છે બાર કલાક કરો બેયનો ગુણાકાર છેદમાં શું આવે બેનો સરવાળો એટલે કે દસ વત્તા બાર ચલો દસ ગુણ્યા બાર એમને મંચમાં રાખો દસ ગુણ્યા બાર શું આવશે દસ ને બારનો સરવાળો કેટલો થાય બાવીસ અહીંયા હું કરી શકું અહીંયા હું કરી શકું બે છક બાર અગિયાર દુ બાવીસ છ દુ બાર અગિયાર દુ બાવીસ દસ છ કેટલા આવે સાઠ છેદમાં અગિયાર જુઓ ના છેદમાં અગિયાર અહીંયા પણ મળ્યો તો અહીંયા પણ મળી ગયો તો આ સૂત્ર યાદ રાખવાનું અંશમાં બે ની કલાકનો સરવાળો છેદમાં બે ની કલાકનો સોરી અંશમાં બે ની કલાકનો ગુણાકાર છેદમાં બે ની કલાકનો સરવાળો આગળ વધીએ વધારે સમજાશે ધ્યાન આપો એ એક કામનો બાર દિવસમાં પૂર્ણ કરી શકે છે એટલે કે એ કામ બાર દિવસમાં પૂરું કરે છે એ છે એને એ કામ પૂરું કરતા બાર દિવસ લાગે બી જે છે એને એ જ કામ પૂરું કરતા છત્રીસ દિવસ લાગે તો આ કામ બંને એક સાથે ક્યારે પૂરું કરી શકે જુઓ બંને એટલે બી મેળવવું છે આપણે છે ને રીતે મેળવશું સૂત્રની મદદથી પહેલા મેળવીએ ચલો એ પ્લસ બી સૂત્ર શું હતું તો કે અંશમાં બેયનો ગુણાકાર બાર ગુણ્યા છત્રીસ છેદમાં બાર વત્તા છત્રીસ બાર ગુણ્યા છત્રીસ એમને રાખો બાર ને છત્રીસ કેટલા થાય તો કે છ બે આઠ તને એક ચાર અડતાલીસ બાર ચોક અડતાલીસ નવ ચોક છત્રીસ નવ જવાબ આવે ઓપ્શન નંબર તમારો આન્સર તમે આ રીતે ફટાફટ કરી શકો બીજો રસ્તો શું સાહેબ તો કે બીજો રસ્તો આનો લસા આવ્યો બાર ને છત્રીસ નો લસા કેટલો તો કે છત્રીસ સાહેબ કેમ તમને ખબર પડી કે ડાયરેક્ટ તો તમને પડી જાય ભાઈ બાર નો ઘડિયો બોલો એમાં છત્રીસ આવે ને છત્રીસ નો ઘડીઓ બોલો એમાં છત્રીસ આવે તો નાના નાની સંખ્યા લેવાની જે બેન આવતી હોય એ લેવાની તો છે છે એટલે ન ખબર પડે તો બાર ને છૂટા પાડવાના બે ગુણ્યા છત્રીસ ને છૂટા પાડો કેટલા આવે તો કે છ ગુણ્યા છ જે સરખું આવતું હોય ને એને એકવાર લખો બાકી બધું એક વાર લખો છ તો આમાં આવી ગયા છે બે અથવા તો આ જે બે છે એ છ માં આવી જાય છે તો બે વાર છ લખી નાખો એ રીતે ન કરો તો બીજો ઓપ્શન આપું ચલો બે ગુણ્યા ત્રણ બે તેરી છ એને ગુણ્યા બે આવું કરાય એને ગુણ્યા બે તો બાર થાય એને ગુણ્યા બાર તેરી છત્રીસ એને ગુણ્યા ત્રણ બે કેટલી વાર આવ્યા બે વાર અહીંયા બે કેટલી વાર આવ્યા બે વાર લખો બે વાર પછી શું આવ્યું તો કે ત્રણ એક વાર આવ્યા એને લખો કેટલા થયા બે દુ ને ચાર તેરી બાર અને પાછા બે દુને ચાર ચાર દુ આઠ આઠ તેરી ચોવીસ અહીંયા હજી એક બે આવશે બે દુને ચાર ચાર દુ આઠ આઠ આ બે નહીં આવે અહીંયા ત્રણ આવશે ત્રણ તેરી નવ ચોક છત્રીસ એટલે એક ત્રણ હજી આવશે બે વખત ત્રણ આવ્યા અને બે વખત બે આવ્યા બે દુ ને ચાર ચાર તેરી બાર બાર તેરી છત્રીસ આ બનશે લસા રસા કેટલો થઈ ગયો છત્રીસ હવે ધ્યાન આપો બાર જે છે બાર એને હું કેટલા વડે ગુણો તો છત્રીસ વડે આ શું મને મળ્યું કુલ કાર્ય આ શું મળ્યું કુલ કાર્ય આ શું મેળ્યા દિવસ મેળા એટલે બાર ને કેટલા વડે ગુણ છત્રીસ આવે બાર તેરી છત્રીસ છત્રીસ ને કેટલા વડે ગુણ છત્રીસ આવે એક વડે મારે શું જોઈએ છે તો કે એ અને બી બંનેનું તો કુલ કાર્ય છત્રીસ છેદમાં કુલ ક્ષમતા કેટલી તો કે આની ત્રણ ને આની ચાર તો ત્રણ ના ત્રણ આની ત્રણ અને એક એટલે કુલ ચાર થઈ નવ ચોક છત્રીસ દિવસ કેટલા આવ્યા ઓપ્શન તમારો બંને રીતે કરી શકો પણ આપણે છે ને લસાની રીત પ્રીફર કરશું લસાઅની રીત પ્રીફર કરશું શું કામ લસાની રીત પ્રિફર કરશું કે લસા છે ને એ દરેક જગ્યાએ લાગુ પડશે સૂત્ર દરેક જગ્યાએ લાગુ પડશે નહીં આગળ વધીએ એ પહેલા હું તમને બેઝિક થોડોક લસા શીખવી દઉં ચાલો લસા એટલે શું તો કે સૌથી નાનામાં નાનો અંક એમાં આવતો હોય ને જે ત્રણેયના ઘડિયામાં આવતો હોય એને લસા કહેવાય એ અંકને લઘુત્તમ સામાન્ય અવયવી સમજો માની લો કે મારે દસ પંદર અને વીસ નો લસા જોઈએ તો હું શું કરીશ આને પેલા બે વડે ભગવાન ટ્રાય કરીશ આને પેલા બે વડે ભગવાન ટ્રાય કરીશ તો બે વડે ભાગવાનું ટ્રાય કરીશ ને તો દસ ના બે ભાગ પાંચ થાય પંદરના બે ભાગ સરખા ન થાય સાડા સાત આવે એ નહીં ચાલે બરાબર પૂર્ણાંક જ ચાલશે તો પંદર ને પંદર લખો વીસ ના બે ભાગ દસ પડે આને હું પાંચ વડે ભાગી શકું તો પાંચ વડે ભાગું તો અહીંયા એક થઈ જાય અહીંયા ત્રણ થઈ જાય અહીંયા બે થઈ જાય આને હું એકઈને કોઈ કોમન સંખ્યા વડે ભાગી શકું નહીં તો આ જેટલા પણ પાછળ પૂછડિયાઓ વૈદ્યા ને આ બધાનો ગુણાકાર કરી નાખો બધાનો ગુણાકાર કરી નાખો તો કેટલા થાય તો કે સાહેબ બે ગુણ્યા પાંચ ગુણ્યા એક ગુણ્યા ત્રણ ગુણ્યા બે શું આવ્યું બે પંચા દસ એકાદસ તેરી ત્રીસ દુ ને તો આનો લસા થાય સાઠ આ રીતે લસા કાઢવાનો બરાબર છે છતાં હું લસા ઉપર છે ને આખો વિડીયો લઈશ એક કલાકનો લસાનો વિડીયો આપીશ તમને જેથી કરી અને તમારો લસાનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય ડન છે આગળ વધીએ ચાલો આદિત્ય ગ્રિલ ગ્રી કામ વીસ કલાકમાં પૂર્ણ કરી શકે એટલે આદિત્યને એક કામ કરતા આદિત્યને હું એ વડે દર્શાવું તો એને એ કામ પૂરું કરતા વીસ કલાક લાગે વીસ કલાક લાગે સમજો જ્યારે વિનય સમાન કામ એટલે કે એ જ કામ પૂરું કરવામાં પંદર કલાક લગાડે ભાઈ વિનયને એ જ કામ પૂરું કરવામાં પંદર કલાક લાગે છે પંદર કલાક લાગે તો આદિત્ય અને વિનય એક સાથે કામ પૂરું કરવામાં કેટલો સમય લાગે ગઈ કરવા કોન્સેપ્ટ છે આદિત્ય વિનય ભાઈ વીસ અને પંદર નો લસા કેટલો તો કે ઘડિયામાં ઘડિયામાં લસા ન લીધો અને કોઈ એવી સંખ્યા લીધી કે જે બેયના ઘડિયામાં આવે તો ચાલે જેમ કે એકસો વીસ લીધી તો એ બેન ઘડિયામાં આવે ત્રણસો લીધી તો બેન ઘડિયામાં આવે તો પણ તમે દાખલો ગણી શકો ખોટું નથી પણ નાના નાનો લેવો તો સાદુરૂપ સહેલું બને ચલો સાઠ લીધા હવે મારે જોઈએ ક્ષમતા વીસ ને કેટલા વડે ગુણો સાઈઠ મળે તો કે સાહેબ ત્રણ વડે ગુણો તો સાઈઠ મળે એટલે આ શું મળ્યું છે બે નો સમય તો કુલ કાર્ય કેટલું સાઈઠ છેદમાં બે ની થઈને ક્ષમતા કેટલી તો કે ચાર ને ત્રણ સાત સાઈઠ ભાગ્યા સાત આમાં તો એક ઓપ્શન નથી તો સાતનો નો ઘડિયો બોલો સાઈઠ સુધી સાત અઠ્ઠા છપ્પન તો અહીંયા આઠ આવે ને અહીંયા સાત આવે ઘેટા કેટલા ચાર ઘી સાહેબ છપ્પનથી આ ચાર ઘટે કરવામાં તો ઉપર ચાર મૂકો આ તમારો આન્સર આને કહેવાય મિશ્ર અપૂર્ણાંક બરાબર આ રીતે પણ આપ્યો હોય તો આ તમારો ઓપ્શન નંબર ડી સૂત્રન મદદથી કરી શકો ખોટું નથી આગળ વધીએ ચલો બાર દિવસમાં એ છે ને એ કામ પૂરું કરે એટલે કે એને એક કામ પૂરું કરતા કેટલા દિવસ લાગે બાર દિવસ લાગે બી ને એ જ કામ પૂરું કરવામાં કેટલા દિવસ લાગે તો કે પંદર દિવસ લાગે એટલે કે બી છે ને એ જ કામ ને પંદર દિવસમાં પૂરું કરે જો બંને સાથે મળીને કામ કરે તો કેટલા દિવસમાં સેમ કોન્સેપ્ટ બારનો પંદર નો લસા કેટલો સાઠ થાય ઓકે બાર પંચાસઠ એટલે આની ક્ષમતા પાંચ આની ક્ષમતા ચાર પંદર ચોક્કે સાહીઠ મારે જોઈએ છે એ અને બી બંને કેટલા ટાઈમમાં કામ કરે તો કુલ કાર્ય સાઠ કુલ ક્ષમતા કેટલી તો કે પાંચ ને ચાર નવ નવનો નો ઘડિયો સાહીઠ સુધી બોલો નવ એકા નવ નવ દુ અઢાર નવ પંચા પિસ્તાલીસ નવ છક ચોપન નવ છ ચોપન ઘટાયા કેટલા સાહેબ તો આન્સર શું બન્યો નો છ પૂર્ણાંક અને બેના છેદમાં ત્રણ અપૂર્ણાંક ઓપ્શન નંબર બી તમારો આન્સર ક્લિયર થાય છે આ રીતે તમે સોલ્વ કરી શકશો અનિલ અને બિપિન સાથે મળી અને પંદર દિવસમાં કામ પૂર્ણ કરે છે એટલે અહીંયા ની સમય છે ને એ આપણને પહેલા આપી દીધો નો જે સમય છે ને નો સમય એ આપણને શું કર્યું એને પહેલા આપી દીધો કાંઈ વાંધો નહીં ભલે પહેલા આપ્યો આપણે અત્યાર સુધી મેળવતા હતા આણે પહેલા આપી દીધો કેટલો આપ્યો પંદર બે છે ને એ પંદર દિવસમાં કામ પૂરું કરે જ્યારે બિપિન એકલો વીસ દિવસમાં કામ કરે એટલે બિપિનની ઇફિશિયન્સી છે ને એટલે સોરી ટાઈમ છે ને વીસ દિવસ છે તો અનિલ એકલો કેટલા દિવસમાં કામ પૂરું કરે એટલે અનિલનો ટાઈમ મેળવવાનો છે કઈ વાંધો નહીં અનિલનો સમય પણ આવશે આ બેયનો લસા લઈ લો તો પંદર અને વીસ નો લસા આપણને ખબર છે સાહીઠ આવે પંદર દુ ત્રીસ પંદર ચોક સાઠ એટલે અનિલ અને બિપિન બેયની ની થઈ અને કુલ કાર્યક્ષમતા કેટલી આવી ચાર આવી વીસ તેરી સાઈઠ એટલે બિપિનની કાર્યક્ષમતા કેટલી આવી ત્રણ આવી મારે અનિલ એકલાને કેટલો સમય લાગે ને જોઈએ ધ્યાનથી સમજો કુલ કાર્ય છેદમાં અનિલ કાર્યક્ષમતા ભાઈ અનિલની કાર્યક્ષમતા આપણને ખબર નથી અનિલ અને બિપિનની બેની થઈને ચાર છે જ્યારે બિપિન એકલાની ત્રણ છે તો અનિલને કેટલી હશે એક હશે તો અનિલને કેટલો સમય લાગશે તો કે અનિલને સાહીઠ દિવસ લાગે ઓપ્શન નંબર બી સાઠના છેદમાં એક ક્લિયર થાય છે આગળ વધીએ ચાલો એ કામ અઢાર દિવસમાં અને બી ઈજ કામ ચોવીસ દિવસમાં કરે એ છે ને કોઈ કામને અઢાર દિવસમાં પૂરું કરે બી છે ને એ જ કામને ચોવીસ દિવસમાં પૂરું કરે બેય સાથે મળી અને પાંચ દિવસ કામ કર્યું તો હવે કામનો કેટલો ભાગ બાકી રહ્યો માની લો કે એ કામ છે ને આટલું છે આ પટ્ટી જમે દોરીને એટલું છે બે એ પાંચ દિવસ કામ શરૂ આર્ય કર્યું એટલે આ એક દિવસનું કામ આ બીજા દિવસનું કામ આ ત્રીજા દિવસનું કામ આ ચોથા દિવસનું અને આ પાંચમા દિવસનું હવે બે થાકી ગયા હવે કામ કેટલું બાકી રહ્યું એની વાત એણે પૂછી છે તો પાંચેય દિવસમાં સમાન કામ કરશે ને એવું આપણે માની લઈએ એટલે કે પહેલા દિવસે જેટલું કર્યું ને એટલું જ બીજા દિવસે કરે કેમ કે બે ક્ષમતા તો પોતપોતાની જેટલી હશે એટલું જ કામ કરી હશે ધ્યાન આપો સૌથી પહેલા શું કરશું આનો લસા કાઢી લેશું એટલે કુલ કામ કેટલું છે ને એની આપણને ખબર પડી જાય આનો લસા કેટલો થાય તો કે અઢાર ચોક બોતેર ચોવીસ તેરી બોતેર એ રીતે પણ કરી શકો સાદી રીતે તમને આવડે છે એ રીતે પણ કરી શકો ચલો લસા કેટલો મેળવ્યો અઢાર ચોક બોતેર એટલે એની ક્ષમતા ચાર ચોવીસ તેરી બોતેર બી ની ક્ષમતા ત્રણ બે સાથે મળીને કેટલું કામ કરે તો કે પાંચ દિવસ ચલો પાંચ દિવસ કામ કરે તો કેટલું કામ કર્યું હશે કુલ કામ બોતેર છે કુલ કામ બોતેર છે પાંચ દિવસ કામ કરે કેટલા દિવસ કામ કરે તો કે પાંચ દિવસ બે એ પ્લસ બી એ પ્લસ બી ભેગા મળે પાંચ દિવસ કર્યું બેની કાર્યક્ષમતા કેટલી તો કે દિવસ ગુણ્યા કાર્યક્ષમતા તો ચાર તેરીને બાર બાર કાર્યક્ષમતા છે ભૂલ થાય છે સોરી ચાર ને ત્રણ સાત કાર્યક્ષમતા બેની કેટલી તો કે ચાર ને ત્રણ સાત સાત કાર્યક્ષમતા છે તો એ અને બી એ પાંચ દિવસમાં પાંચ દિવસમાં કેટલું કામ કર્યું છે એકમ કામ કર્યું છે હવે બાકી કેટલું રહ્યું તો કે કરવા તા તો સાડત્રીસ બાકી રૂપ એનો મતલબ કે કુલ કામ બોતેર હતું એમાંથી પાંત્રીસ તો એણે પાંચ દિવસમાં કરી નાખ્યું તો હવે બાકી કેટલું રહ્યું તો કે સાહેબ સાડત્રીસ બાકી રૂ કેટલામાંથી બોતેર માંથી તો સાડત્રીસ ના છેદમાં બોતેર જવાબ આવે સમજાય છે આ રીતે તમે આ પ્રશ્ન સોલ્વ કરી શકો આગળ વધીએ અંજલિ એક દિવસ એક દિવાલ ડિઝાઇન કરે છે જે ચૌદ દિવસમાં ચૌદ દિવસમાં આટલા ભાગનું કામ કરે તો બાકીનું કામ કેટલા દિવસમાં હું પહેલા તમને સાદું ઉદાહરણ આપું ધ્યાન આપું માની લો કે હું એક દિવસમાં અડધું કામ કરું તો આખું કામ કરવામાં કેટલો સમય લાગે તો કે બે દિવસ લાગે કેમ ખબર પડે તો કે આનો ગુણાકાર છેદમાં આનો ભાગાકાર એટલે બે એકા બે છેદમાં એક એટલે બે દિવસ લાગે બે દિવસમાં આખું કામ પૂરું થાય આ ક્લિયર થાય છે બે દિવસમાં આખું કામ પૂરું થાય ડન આગળ વધીએ હજુ વધારે સમજીએ માની લો કે હું ચોથા ભાગનું કામ છે ને ચોથા ભાગનું કામ અથવા તો હું એવું કહું કે હું એ બે દિવસમાં બે દિવસમાં ત્રણના છેદમાં પાંચમાં ભાગનું કામ કરું એનો મતલબ એવો થયો કે હું કુલ કામ કેટલા દિવસમાં પૂરું કરી શકીશ કુલ કામ કેટલું છે પાંચ છે બે દિવસમાં મેં ત્રણ કામ કર્યું આનો મતલબ આવો સમજવાનો કુલ હોય ને એ છેદમાં હોય કુલ હોય એ છેદમાં હોય કરેલ કાર્ય ઉપર અંશમાં આવશે એટલે કુલ કાર્ય પાંચ હતું એમાંથી બે દિવસમાં મેં ત્રણ કામ તો કરી નાખ્યું તો એક દિવસમાં મેં દોઢ કામ કર્યું હોય હું કુલ કામ પાંચ કાર્ય પૂરું કરવા કેટલો સમય લાગે હું શું કરીશ આ બે નો ગુણાકાર કરીશ પાંચ દુ દસ ના છેદમાં ત્રણ દસ ના છેદમાં ત્રણ તો મારે કુલ કેટલો સમય લાગશે ત્રણ અને એક ના છેદમાં ત્રણ આટલો સમય લાગશે અને ત્રણ પોઈન્ટ તેત્રીસ પણ કહેવાય બરાબર છે આ રીતે આનું તમે સાધરું આપી શકો ચલો ઓકે આ પ્રશ્ન સમજીએ અંજલી છે એ ચૌદ દિવસમાં ચૌદ દિવસમાં કેટલું કામ પૂરું કરે છે તો કે સાતના છેદમાં અગિયારનું કામ પૂરું કરે એનો મતલબ એવો થયો કે કુલ કામ અગિયાર હોય ને તો એ ચૌદ દિવસમાં સાત કામ પૂરું કરે એટલે કે અડધું કામ પૂરું કરે કેટલું કામ પૂરું કરે અડધું કામ કરે કુલ કામ માની લો કે અગિયાર છે તો કેટલું એણે પૂરું કર્યું હોય ચૌદ દિવસમાં સાત કામ પૂરું કર્યું હું આ બેયને ડબલ કરું હું જો આ બેયને ડબલ કરું જો ગણિતમાં આવું પોસિબલ છે બેયના અંશ છેદને બે વડે ગુણી નાખું તો અહીંયા ચૌદ થઈ જાય અહીંયા કેટલા થઈ ગયા બાવીસ એનો મતલબ કે અંજલિએ કુલ બાવીસ કામ હતું તો એણે ચૌદ કામ કર્યું ચૌદ દિવસમાં આ એ જ વસ્તુ બતાવ કુલ અગિયાર કામ હતું તો એણે સાત કર્યું અડધું જ થઈ ગયું બીજો કાંઈ ફેર નહીં પડે તો આ આપણા માટે વધારે સરળ રહેશે કુલ કામ બાવીસ હતું અંજલિએ ચૌદ દિવસમાં ચૌદ કામ પૂરું કર્યું એટલે કે એક દિવસમાં એક કામ કર્યું તો કુલ બાવીસ હતા તો હવે કેટલા કામ બાકી રહ્યા તો કે આઠ કામ બાકી રહ્યા આઠ ને ચૌદ કેટલા થાય બાવીસ થાય તો હવે આઠ કામ બાકી રહ્યા એટલે કે આઠ દિવસમાં કામ પૂરા કરશે જો એણે ચૌદ દિવસમાં ચૌદ કામ કર્યા હોય ચૌદ દિવસમાં ચૌદ કામ કર્યા હોય તો હવે બાકી આઠ રહ્યા તો કેટલા દિવસમાં કરશે આઠ દિવસમાં કરશે આ રીતે તમે આનું સદરૂપ આપી શકો ક્લિયર થાય છે હવે આગળ વાત કરીએ રીચા રીટા અને રીના સૌથી પહેલા છે રીચા પછી છે રીટા અને પછી છે રી ના સ્વતંત્ર રીતે આઠ કલાકમાં બાર કલાકમાં અને ચોવીસ કલાકમાં કાર્ય પૂરું કરે સાથે મળીને ક્યારે પૂરું કરશે એટલે કે કેટલો સમય લેશે તો કાઢો ત્રણેય નો લસા બાર આઠ અને ચોવીસ ત્રણેય ઘડિયામ ચોવીસ આવે જુઓ ધ્યાનથી આઠ તેરી ચોવીસ બાર દુ ચોવીસ ચોવીસ એકા ચોવીસ તો આની આની કાર્યક્ષમતા કેટલી થઈ આઠ તેરી ચોવીસ તો ત્રણ થઈ બાર દુ ચોવીસ આની ક્ષમતા બે થઈ ચોવીસ એકા ચોવીસ આની ક્ષમતા એક થઈ ત્રણેય ક્યારે પૂરું કરશે ભાઈ ત્રણેય મારે જોઈએ છે તો કે રીચા પ્લસ રીટા પ્લસ રીના આ ત્રણેય ક્યારે પૂરું કરે તો કે કુલ કાર્ય કેટલું સાહેબ ચોવીસ ત્રણેયની કાર્યક્ષમતા કેટલી તો કે ત્રણ વત્તા બે વત્તા એક ત્રણ ને બે પાંચ ને એક છ ચોવીસના છેદમાં છ છ ચોક ચોવીસ ભાઈ ચાર કલાક લાગે આ રીતે તમે આ પ્રશ્નને સોલ્વ કરી શકો ક્લિયર થાય છે આગળ વધીએ એક્સ વાય અને ઝેડ અનુક્રમે આટલી આટલી કલાકમાં કામ પૂરું કરે બધા એકસાથે કામ કરે કેટલો સમય લાગે એક્સ ને લાગે વીસ કલાક વાય ને લાગે બાર કલાક ઝેડ ને લાગે અઠ્યાવીસ કલાક આટલો સમય લાગે ચાલો ત્રણેય લસા કેટલો નથી આવડતો ચાર પંચા વીસ કેમ કે ચાર ત્રણેય આવે છે બાર તો કે ચાર તેરી બાર અઠ્યાવીસ તો કે ચાર સત્તા અઠ્યાવીસ ત્રણેય નો લસા જોતો હોય તો ત્રણેયમાં કોમન શું છે ચાર એને લખો એકવાર બાકી બધું એક એક વાર ચાર પંચા વીસ સત્તા તો કે સાઈઠ સત્તા બેતાલીસ ચારસો લસા આવે કેટલો આવે ચારસો આ સમજાઈ ગયું ચલો લસા લસામાં થોડીક પ્રેક્ટિસ તમારે કરવી પડશે એટલે લસા ક્લિયર થઈ જશે હું લેક્ચર લઈશ લસા ગુસ્સાનો એટલે વધારે ડિટેલમાં સમજાઈ જશે અત્યારે આટલું સમજો વીસ કરવા છે વીસ ને ચારસો વીસ સુધી લઈ જવા કેટલા વડે ગુણવા પડે અથવા ચારસો વીસ વીસ કરો તો આવે એકવીસ કેમ ખબર પડે મીંડુ મીંડુ ઉડી જાય કેટલા દુ બેતાલીસ થાય ને બેતાલીસ સુધી લઈ જવાશે ચારસો વીસ સુધી તો કેમ ખબર પડે જુઓ લસા કઈ રીતે મેં મેળવ્યો તો ચાર ગુણ્યા કેટલા હતા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત આવું જ હતું ને તો હવે તમે સમજો બાર એટલે કોનો કોનો ગુણાકાર છે ચાર નો ત્રણ નો તેના સિવાયના જે બે હોય ને એના વડે ગુણો ચારસો વીસ આવી જાય એટલે પાંચ સત્તા પાંત્રીસ વડે ગુણો તો બાર ગુણ્યા પાંત્રીસ ચારસો થાય ચાર અને સાત તો વૈધા કેટલા ત્રણ ને પાંચ તો પંદર વડે ગુણસો ને એટલે ચારસો વીસ આવશે ક્લિયર હવે ધ્યાન આપો શું અહીંયા આગળ આપણને કીધું છે તો કે ત્રણેય એક સાથે કેટલું ક્યારે કામ પૂરું કરશે ભાઈ એક્સ વત્તા વાય વત્તા ઝેડ આનો શું પૂછ્યો મને સમય પૂછો ત્રણેયને સાથે કેટલો સમય લાગશે તો કુલ કામ કેટલું ચારસો વીસ છેદમાં શું આવે ત્રણેયની કાર્યક્ષમતા એકવીસ વત્તા પાત્રીસ વત્તા પંદર ચલો ચારસો છેદ માં પંદર ને પાત્રીસ પચાસ પચાસ ને એકોતેર ધ્યાન આપો ને તો ખબર પડે જુઓ સાત છક બેતાલીસ એટલે છ કરતા સહેજ નાનો જવાબ આવે નાનો કેમ સાહેબ અંશ છેદ જ્યારે મોટો હોય સિત્તેર કરતા તો અંશ નાનો બનશે ને એટલે સિત્તેરનો ભાગાકાર હું છ સાથે ગુણાકાર કરું તો ચારસો વીસ આવે તો અહીંયા એકોતેર છે છ કરતાં સેદ નાનો આવે પણ અહીંયા એવો ઓપ્શન નથી એટલે આપણે એપ્રોક્સિમેટ છ દિવસ લાગશે પાંચ પોઈન્ટ સમથિંગ જબ આવે તો આપણે એપ્રોક્સિમેટ છ દિવસ લાગશે પાંચ દિવસ ઉપર સમય લાગે છે એટલે છ દિવસે કામ પૂરું થશે આગળ વધીએ સારો પ્રશ્ન છે આ પ્રશ્ન ખૂબ સરસ છે ધ્યાન આપજો એ અને બી નવ દિવસમાં એક પ્રોજેક્ટ પૂરો કરે એટલે એ અને બી સાથે જો આ કામ પૂરું કરે ને એ અને બી તો એને ટોટલ દિવસ કેટલા લાગે નવ દિવસ લાગે બી અને સી જો આ કામ સાથે પૂરું કરે ને શરૂ કરે ને તો એને બાર દિવસ લાગે સી અને એ જો સાથે કામ પૂરું કરે ને તો એને અઢાર દિવસ લાગે તો એ બી સી ને ત્રણેય સાથે કામ પૂરું કરે શરૂ કરે તો ક્યારે કામ પૂરું એ બી સીને ત્રણેય સાથે કામ શરૂ કરે તો આ કામ ક્યારે પૂરું થાય આવા કેસ આપ્યા હોય ત્યારે જો આને લોપની રીતે ઉકેલી શકાય પણ એવા બધા પડતા નહીં ટફ થઈ જશે સૌથી પહેલો સહેલો રસ્તો શું તો કે આ ત્રણેયનો છે ને સરવાળો કરો એટલે આ ત્રણેયનો સરવાળો તમે જો કરો ને તો એ પ્લસ બી બરાબર કેટલા છે નવ બી પ્લસ સી બરાબર કેટલા છે બાર સી પ્લસ એ બરાબર કેટલા છે અઢાર સરવાળો કરો એ એ કેટલી વાર આવ્યા બે વાર આવ્યા ટુ એ બી બી કેટલી વાર આવ્યા બે વાર આવ્યા ટુ બી સી સી કેટલી વાર આવ્યા બે વાર તો ટુ સી ચાલો ને બાર ત્રીસ થાય ત્રીસ ને નવ ઓગણત્રીસ સોરી અઢાર ને બાર કેટલા થાય ત્રીસ ત્રીસ ને નવ કેટલા થાય ક્લિયર થાય છે નવ થાય ઓગણચાલીસ આમાં ઓપ્શન તો આપ્યા નથી કાંઈ વાંધોની ઓપ્શનની જરૂર નથી ભૂલ નથી ને ક્યાંય ચેક કરી લઈએ ચલો એ અને બી નવ દિવસ ઓકે એ અને બી નવ દિવસ બી અને સી બાર દિવસ બી અને સી બાર દિવસ સી અને એ અઢાર દિવસ સી અને એ અઢાર દિવસ કાર્ય કરી શકે છે તો એ બી સી સાથે મળીને પ્રોજેક્ટ ક્યારે પૂરો કરે નવ બાર અઢાર ધ્યાન આપો ધ્યાન આપો ધ્યાન આપો ધ્યાન આપો ધ્યાન આપો ઇફિશિયન્સીની જરૂર પડશે આ તો આ કોન્સેપ્ટને થોડી વાર સાઈડમાં રાખીએ ઇફિશિયન્સીની જરૂર પડશે સમજો આમ કેમ થાય એ પ્લસ બી કેટલા છે નવ છે મારી પાસે એ પ્લસ બી કેટલા છે નવ દિવસમાં પૂરું કરે ભાઈ નવ બાર અઢારનો લસા કેટલો થાય એટલે કુલ કામ કેટલું છે એની આપણને પહેલાં જરૂર છે કુલ કામ કેટલું છે એની આપણને જરૂર છે ભાઈ કુલ કામ છે ને આ ત્રણેય લસા કેટલો થાય એના ઉપર અઢાર ચોક બોતેર બોતેર છે ને એ લસા આવે બરાબર નવ અઠાબોતેર આઠ નવા બોતેર બાર છક બોતેર અને અઢાર ચોક બોતેર તો ઇફીશિયન્સી કેટલી આવી કાર્યક્ષમતા કેટલી આવી આઠ છ અને ચાર આઠ છ અને ચાર બરાબર છે આઠ છ અને ચાર શું આવી કાર્યક્ષમતા આવી એટલે કે એની કાર્યક્ષમતા આઠ છે બીની કાર્યક્ષમતા છ છે સોરી બી પ્લસ સીની અને સી પ્લસ એ ની કાર્યક્ષમતા કેટલી છે ચાર છે આનો સરવાળો કરીએ કાર્યક્ષમતાનો તો આ કાર્યક્ષમતા આઠ ધરાવે આ કાર્યક્ષમતા છ ધરાવે આ કાર્યક્ષમતા ચાર ધરાવે અહીંયા જોવા જાવ તો ટુ એ બને ટુ બી બને ટુ સી બને ટોટલ કેટલી કાર્યક્ષમતા થઈ તો કે ચાર ને છ દસ દસ ને આઠ અઢાર આમાં બે સામાન્ય નીકળે તો એ પ્લસ બી પ્લસ સી બે વડે ભાગો બે બાજુ તો આ બે ઉડી જાય ને અહીંયા વધે નવ એટલે કે એબીસી ની કાર્યક્ષમતા કેટલી નવ છે કુલ કામ કેટલું બોતેર છે તો એબીસી નો સમય જોતો હોય ને તો કુલ કામ બોતેર છેદમાં કાર્યક્ષમતા નવ તો આઠ નવા બોતેર તો ટાઈમ કેટલો આવશે આઠ દિવસમાં કાર્ય પૂરું થશે જો ઓપ્શન જે હોય એ આ રીતે ટીક કરી શકશો આપણી મિસ્ટેક શું હતી ટાઈમનો સરવાળો નહીં થાય સોરી ઇફિશિયન્સીનો સરવાળો થશે કાર્યક્ષમતાનો રાઈટ આ કોન્સેપ્ટ યાદ રાખજો ચલો આ કોન્સેપ્ટ ઉપરથી બીજા પણ તમે પ્રશ્નો કરી શકો છો આના રિલેટેડ જેટલા પણ પ્રશ્નો છે આ ચેપ્ટર રિલેટેડ એ બધા હું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર કવર કરાવીશ બીજું નળ ટાંકીના પ્રશ્નો પણ કરાવીશ નળ ટાંકીના પ્રશ્નો પણ નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ મહેનતાણું પ્રશ્નો હશે મહેન મહેનતાણું આના પ્રશ્નો પણ નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ ઘણા બધા ટાઈપના પ્રશ્નો આવે છે અનાજવાળા પ્રશ્નો પણ આવે છે જેમ કે પચાસ લોકોને અનાજ હતું નવા દસ લોકો આવ્યા હતા હવે અનાજ કેટલા દિવસ ચાલશે એવા પણ પ્રશ્નો આવે છે જે દરેક પ્રશ્નો હું નેક્સ્ટ કોન્સેપ્ટ આ કોન્સેપ્ટ લેક્ચર હતો હવે ક્વેશ્ચન લેક્ચર જે આવશે આ કોન્સેપ્ટ લેક્ચર હતો હવે ક્વેશ્ચનનો લેક્ચર જે આવશે એમાં હું પચાસથી વધારે ક્વેશ્ચન સોલ્વ કરાવીશ એટલે આજે મેં લાઈવ લેક્ચર એટલા માટે લીધો કે તમારા ડાઉટ્સ હોય તો તમે લાઈવની અંદર પૂછી શકો બરાબર છે લાઈવની અંદર તમે ડાઉટ્સ છે એ પૂછી શકો એટલા માટે હવે હું એક તમારા ડાઉટ્સ કોઈ હોય તો એ લઈ લઉં છું ચાલો ક્લિયર થાય છે अहिया સુધી આજના આ સેશનને રાખીશુ નેક્સ્ટ સેશન ની અંદર ક્વેશ્ચન લેક્ચર જોશુ તબ તક કે લિયે ગુડબાય બાય બાય ચેક કર ખુશ રહીએ ઓર ખુશિયા બાંટતે રહીએ ચાલો ஆல் ધ બેસ્ટ